હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ઇન માય સ્માર્ટ એન્ડ બેસ્ટ એજ્યુકેશન ચેનલ. આજે આપણે સમાંતર શ્રેણી ચેપ્ટરની અંદર એક ખૂબ જ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ વિશે ડિસ્કસ કરીશું. તો અહીં શું કીધું છે કે સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શું શોધો. એટલે કે એક સમાંતર શ્રેણી છે જેનું 11મું પદ 38 થાય છે, એટલે કે એ 11 = 38, અને તેવી જ રીતે 16મું પદ 73 થાય છે, એટલે કે એ 16 = 73. તો એ 31મું પદ એટલે કે 31મું પદ કેટલું થશે તે શોધવાનું છે. તો આપણે સમજીએ કઈ રીતે થાય. સૌ પ્રથમ અહીં આપણને પ્રથમ પદ અને સામાન્ય તફાવત નથી આપેલો. સૌથી પહેલાં આપણને જે બે પદ આપેલા છે તેના ઉપરથી સામાન્ય તફાવત અને પ્રથમ પદ શોધવું પડશે. તેના ઉપરથી એ 31મું પદ મળશે. હવે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એવું આપણું સૂત્ર છે. તો એ 11માં આપણે મૂકીએ તો એ 11 = એ પ્લસ એન માઇનસ વન ડી, એનની જગ્યાએ 11 મૂકવાના અને એ 11ની બદલે 38 મૂકવાના, એટલે કે 38 = એ પ્લસ 11 - 1 એને ગુણ્યા ડી. તેથી 38 = 11 માંથી 1 જાય તો 10 × d, એટલે 38 = એ પ્લસ 10 × d. આપણને એક સમય એવું સમીકરણ મળ્યું. એવી જ રીતે બીજું સમીકરણ શું થાય, એ 16 = એ પ્લસ એન માઇનસ વન એને ગુણ્યા ડી. તેથી એ 16 કેટલા આપ્યા છે, 73. તો 73 = એ પ્લસ 16 - 1 એને ગુણ્યા ડી, એન બરાબર 16 છે. તેથી 16 માંથી 1 જાય તો 15, તો 73 = એ પ્લસ 15 × d. તેથી એ પ્લસ 10d = 38 અને એ પ્લસ 15d = 73. આ બે આપણે લોપની રીતે સોલ્વ કરતાં આપણને સામાન્ય તફાવત અને પ્રથમ પદ મળશે. તેના ઉપરથી આપણે એ 31મું પદ શોધી શકીએ. તો હવે શું થાય, આ પ્લસ એ છે, આ પ્લસ એ, તો માઇનસ માઇનસ માઇનસ, તો 10d - 15d એટલે -5d થાય બરાબર. 38માંથી 73 જાય તો -35. તેથી ડી બરાબર શું થાય, -35 ના છેદમાં 5, એટલે 7 × 5 = 35 એટલે 7. તો સામાન્ય તફાવત 7 આવ્યો. તો આપણે આપેલ બી સમીકરણ મળ્યા એમાંથી એકમાં સામાન્ય તફાવતની કિંમત મૂકતા આપણને એની કિંમત, પ્રથમ પદની કિંમત મળી જાય. તો આપણે સમીકરણ એકમાં મૂકીએ ડીની કિંમત. તો 38 = એ પ્લસ 10 × 7, 10 × 7 = 70. 38 = એ પ્લસ 70, તેથી એ બરાબર શું થાય, 38 - 70, 38માંથી 70 જાય તો -32 મળે. તો આપેલ જે પ્રથમ પદ અને સામાન્ય તફાવત ઉપરથી આપણે એ 31મું પદ આપણે શોધી શકીએ. એટલે કે હવે એ 31 = એ પ્લસ એન માઇનસ વન એને ગુણ્યા ડી. તો એન બરાબર 31, એ બરાબર -32 અને ડી બરાબર 7 કિંમત મૂકતા આપણને એ 31 મળે. તો -32 + 31 - 1 એને ગુણ્યા 7 કિંમત મૂકી. હવે 31માંથી 7 જાય તો 30 × 30 = 210, તો 210 + -32, તો 210માંથી 32 જાય તો 178. પછી આપણું એ 31 કેટલા થાય, 178. ખૂબ જ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. જો તમને આમાં સમજાણું ના હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો. થેન્ક યુ.